મિત્રો વન મિનિટ વન ફંક્શનની અંદર આજનું આપણું ફંક્શન છે કોન્ટ્રાસ્ટ તો કોન્ટ્રાસ્ટની અંદર આપણને કયા કયા સૌથી પહેલા શબ્દો જોવા મળશે તે તો કે સૌથી પહેલાં ધો અલ્ધો ધો ઇવન ધો ઇવન ઇફ હાવેવર ઇન ઓફ ડિસ્પાઇટ એડજેક્ટિવ કે એડવર્બ પછી એ અથવા તો બે વાક્યની વચ્ચે બટ યટ અને સ્ટીલ આવા કંઈક શબ્દો જોવા મળે તો આપણું જે ફંક્શન બનશે એ કોન્ટ્રાસ્ટ ફંક્શન બનશે એ સિવાય જો કંઈ જોવાનું થાય કે એકથી વધારે ઓપ્શનમાં આ કોમન શબ્દો આપેલા છે જેમ કે હાવેવરેકમાં આપેલું છે એકમાં ઇન્સ્પાઈટ ઓફ આપેલું હોય તો આપણે તેની વાક્યરચના જોવી પડશે કે ધો અલધો ઇવન ધો અને ઇવન ઇફ પછી સિમ્પલ સેન્ટેન્સ જ્યાં જ્યાં સિમ્પલ સેન્ટેન્સ લીધું તેનો મતલબ થશે કર્તા પછી ક્રિયાપદ પછી કર્મ આપેલું હોય અને હાવે પછી આપને એડજેક્ટિવ એડવર્બ આવશે પછી કર્તા ક્રિયાપદ આવશે અને કોમા પછી આવશે સિમ્પલ સેન્ટેન્સ ઇન ઓફ અને જો ડિસ્પાઇટ આપેલ હોય તો બિંગ સાથે એડજેક્ટિવ હશે અથવા ક્રિયા પદના આઈએનજી વાળા રૂપ સાથે કર્મ હશે અથવા તો ક્રિયા વિશેષણ એટલે કે એડવર્બ પણ હોઈ શકે છે અથવા તો કોઈ નાઉન પણ આપેલું હોઈ શકે છે અને જો એઝ નો ઉપયોગ થયો હશે તો એઝ ની આગળ એડજેક્ટિવ અથવા એડવર્બ હોઈ શકે છે એટલે કે જે રચના છે એઝની આગળ શું હોવું જોઈએ એડજેક્ટિવ અથવા અને પછી કરતા ક્રિયાપદ હશે અને અલ્પવિરામ પછી સિમ્પલ સેન્ટેન્સ આવશે અને બટ યટ અને સ્ટીલની અંદર આગળ એક સિમ્પલ સેન્ટેન્સ હશે અને પાછળની બાજુ એક સિમ્પલ સેન્ટેન્સ હશે તો આ રીતની વાક્યરચના જોવા મળે તો જોવાનું છે કે આ કોન્ટ્રાસ્ટ ફંક્શન છે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ એક એવી વાક્ય રચના છે જેમાં કરતા ક્રિયાપદ આવતા નથી બાકી બધામાં આવે છે તો ઇઝીલી આપણે ઇન્સ્પાઇટ ઓફ અને ઓળખી શકીએ છીએ અને યાદ રાખવાનું છે સાથે સાથે આ જે પાછળ સિમ્પલ સેન્ટેન્સ આવે છે ત્યાં જે ઘટના બનશે વિરોધી ઘટના બનશે મતલબ કે અહીંયા જો મહેનત કરે છે તો મહેનત કરે તો સફળ થાય તો સફળની વિરોધી ઘટના કેવી બનશે નિષ્ફળ જવું તો જ એ કોન્ટ્રાસ્ટ ફંક્શન કહી શકાશે અધરવાઇઝ તેને કોન્ટ્રાસ્ટ ફંક્શન કહી શકાય નહીં